वेलकम बैक स्टूडेंट्स, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર, ધોરણ 6. તો આપણે 6ઠા ધોરણની અંદર કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ઘણો બધો સિલેબસ કવર કરી લીધો છે. તો અત્યાર સુધી આપણે જેટલો સિલેબસ કવર કર્યો એનું નાનકડું રિવિઝન લઈ લઈએ, ફટાફટ રિવિઝનથી સ્ટાર્ટ કરીએ. તો જ્યારે આપણે સિલેબસ સ્ટાર્ટ કર્યો ત્યારે આલ્ફાબેટ A to Z થી આપણે શરૂઆત કરેલી. આલ્ફાબેટ A to Z થી. તો આલ્ફાબેટ A to Z ની અંદર આપણે શીખી ચૂક્યા છીએ A for Abacus, B for Barcode Reader, C for CD, D for DVD. આ જેટલા શબ્દો આપણે શીખ્યા એ બધા શબ્દોના ઉપયોગ પણ આપણે શીખી ચૂક્યા. સી ફોર સીડી, તો સીડી ની સંગ્રહ ક્ષમતા જે 700 MB જેટલી છે, અને જ્યારે ડી ફોર ડીવીડી, તો ડીવીડી ની સંગ્રહ ક્ષમતા 4.7 GB જેટલી છે. એમ આપણે આખી આલ્ફાબેટ કમ્પ્લીટ કરી લીધી. ત્યારબાદ આપણે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવી. કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કેટલી છે? ઓકે, સૌથી પહેલી લાક્ષણિકતા છે ઝડપ. કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કામ કરીને તમને આઉટપુટ આપે છે, જે તેમની લાક્ષણિકતા છે. ત્યારબાદની લાક્ષણિકતા છે થાક અને કંટાળો નહીં. બરોબર, કમ્પ્યુટરને તમે ગમે એટલું કામ આપો, ગમે એટલું વર્કલોડ આપો તો એ થાક કંટાળતું નથી, થાકતું નથી અને કંટાળતું પણ નથી. કમ્પ્યુટરને તમે ગમે એટલા સરવાળા, બાકી, ગુણાકાર, ભાગાકાર કે ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે આપો તો એ ખૂબ જ ઝડપથી અને થાક કે કંટાળો આવ્યા વગર કામ કરશે. ત્યારબાદની લાક્ષણિકતા છે ચોકસાઈ. એટલે 100% એક્યુરેસી. કમ્પ્યુટર તમને સારામાં સારી રીતે ચોકસાઈ પૂર્વક કામ કરેલું આઉટપુટ મળશે. કમ્પ્યુટરની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે આઉટપુટ તમને જોવા મળશે. કમ્પ્યુટરના આઉટપુટ ની અંદર ક્યારે ભૂલ આવવાની શક્યતા છે વિચારો? યસ, જો તમે ખોટી માહિતી ઇન્સર્ટ કરેલી હોય તો. જો તમે ખોટી માહિતી ઇન્સર્ટ કરો છો તો અને તો જ તમને આઉટપુટ ભૂલ ભરેલું જોવા મળશે. બાકી 100% એક્યુરેટ આઉટપુટ તમને કમ્પ્યુટર આપે છે. ત્યારબાદનો પોઈન્ટ છે પુનરાવર્તન. કમ્પ્યુટર પાસે કોઈ કામ જે વારંવાર કરાવવું હોય, કોઈ ગણતરી જે વારંવાર કરાવવી હોય, બરોબર, તો એ પુનરાવર્તનની ક્ષમતા ધરાવે છે. વારંવાર એકને એક કામ કરવાનું, એકને એક કામ એટલે કોઈ ગણતરી કરવાની હોય, જેમ કે વિદ્યાર્થીનું રિઝલ્ટ બનાવવું. રિઝલ્ટ બનાવવા સિમ્પલ પ્રોસેસ હોય કે તમારા એક વિદ્યાર્થીનું રિઝલ્ટ બનાવવું હોય તો એના જેટલા ટોટલ માર્ક છે એનો સરવાળો કરવાનો, એના ઉપરથી ટકાવારીની ગણતરી કરવાની અને વિદ્યાર્થીને રેન્ક આપવાનો. હવે એક વિદ્યાર્થીની જ્યારે રિઝલ્ટ બનાવવાનું છે ત્યારે એનું શું કરવાનું? તો કે બધા સબ્જેક્ટના માર્કનો ટોટલ કરવાનો, એના પર્સન્ટેજ કાઢવાના અને એમને ગ્રેડિંગમાં કન્વર્ટ કરવાનું. પણ જ્યારે 500,000 વિદ્યાર્થીઓ માટે આ કામ કરવાનું થાય તો જે એક વિદ્યાર્થી માટે કામ કર્યું હતું એનું પુનરાવર્તન 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 ક્યાં સુધી કરવાનું રહેશે? 500,000 વાર. આટલી વાર રિવિઝન 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 રિવિઝન, એકને એક કામ છે કે બધા વિદ્યાર્થીનો માર્ક મેળવો, ટોટલ કરો, પર્સન્ટેજ કાઢો, ગ્રેડિંગ આપો. માર્ક મેળવો, ટોટલ કરો, પર્સન્ટેજ કરો અને ગ્રેડિંગ આપો. તો આટલી બધી વાર એની પાસે પુનરાવર્તન કરાવી તો પણ એ થાકતું નથી, કંટાળતું નથી, એટલી ઝડપથી કામ કરે છે ને એ પણ ચોકસાઈ પૂર્વક કામ કરે છે. તો આ કમ્પ્યુટરની એક લાક્ષણિકતા છે. ત્યારબાદ સંગ્રહ ક્ષમતા. કમ્પ્યુટરની અંદર ખૂબ જ મોટી અને વિશાળ સંગ્રહ ક્ષમતા સમાયેલી છે. એની અંદર અલગ અલગ પ્રકારની હાર્ડ ડિસ્ક, અલગ અલગ પ્રમાણમાં હાર્ડ ડિસ્ક તમને અવેલેબલ બજારમાં થાય છે. કમ્પ્યુટરની અંદર કેવા કેવા કેટલી કેટલી કેપેસિટીની હાર્ડ ડિસ્ક જોવા મળે? 256 GB, 500 GB, 1 TB, 1 TB એટલે 1024 GB, 2048 GB. જો હું જીબી શબ્દ વાપરું છું, ગીગાબાઇટ. અત્યારે મોબાઈલ ની અંદર પણ 256 જુદી જીબી સુધીની સ્ટોરેજ કેપેસિટી છે. અત્યારે બધાના મોબાઈલમાં નોર્મલી 32 GB કે 64 GB ની કેપેસિટી તો હશે જ. તો કમ્પ્યુટર ની અંદર પણ ખૂબ જ વિશાળ સંગ્રહ ક્ષમતા છે કે તમે આરામથી ગમે એવો ડેટા હોય સ્ટોર કરી શકો છો. અને બીજી ઘણી બધી લાક્ષણિકતાઓ પણ છે. ત્યારબાદ કમ્પ્યુટરના ફાયદાઓ જોઈએ તો કમ્પ્યુટરનો સૌથી પહેલો ફાયદો છે વિશાળ ક્ષમતા. કમ્પ્યુટરની અંદર વિશાળ ક્ષમતા હોવાને કારણે તમે સરળતાથી ખૂબ જ મોટો ડેટાને સાચવી શકો, સરળતાથી ખૂબ મોટો ડેટાને સાચવી શકો છો. ત્યારબાદ વધુ સારી સેવા, વધુ સારી સેવા આપવી એ પણ કમ્પ્યુટરનો એક ફાયદો છે. સારામાં સારી રીતે કામ કરી શકે,
કમ્પ્યુટર સારામાં સારી રીતે કામ કરી શકે છે. ત્યારબાદ છે શિક્ષણ. કમ્પ્યુટરનો એક ફાયદો છે, શિક્ષણ ની અંદર કમ્પ્યુટરનો ખૂબ જ ઉપયોગ થાય છે. એજ્યુકેશન પર્પઝમાં તમે જોઈ જ રહ્યા છો કે કમ્પ્યુટર લેબની અંદર અલગ અલગ કમ્પ્યુટર્સ આપેલા હોય છે, જેના દ્વારા તમને અલગ અલગ સોફ્ટવેર શીખવાડવામાં આવે, તો એ પણ કમ્પ્યુટરનો એક ફાયદો છે. ત્યારબાદ બધાનું ફેવરિટ એટલે કે મનોરંજન. કમ્પ્યુટરની અંદર ગેમ્સ રમવી, વિડીયોઝ જોવા, મૂવી જોવા, તો કમ્પ્યુટર એક જ કમ્પ્યુટરની અંદર તમે બધી જ વસ્તુ કરી શકો. જ્યારે જૂના તમને કોઈને યાદ હોય તો પેલા ગેમ્સ રમવા માટેનું અલગ PS2 પ્રકારની ગેમ્સ આવતી, જેમાં માત્ર માત્ર તમે ગેમ્સ રમી શકતા, એની અંદર મૂવી જોઈ શકતા નહીં. મૂવી જોવા માટે તમારે TV માં અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ અટેચ કરવા પડતા, સોંગ સાંભળવા માટે પણ અલગ સ્પીકર યુઝ કરવા પડતા. હવે જ્યારે કમ્પ્યુટરની અંદર સ્પીકર અટેચ કરી દો, મૂવી પણ તમે કમ્પ્યુટરમાં જ જોઈ શકો, સોંગ પણ કમ્પ્યુટરમાં જ સાંભળી શકો, ગેમ્સ રમવી છે એ પણ કમ્પ્યુટરમાં જ રમી શકો, કોઈ અલગ સાધન વસાવવાની જરૂર પડતી નથી. તો ચાલો કમ્પ્યુટરના ફાયદા જોઈ લીધા, હવે વાત કરી કમ્પ્યુટરના ઇતિહાસની. તો કમ્પ્યુટરના ઇતિહાસની અંદર સૌથી પહેલું તો કે એબેક્સ. એબેક્સ એટલે શું? તો એબેક્સ એટલે કે મણકા ઘોડી. એબેક્સ છે મણકા ઘોડી છે, અને આપણે આલ્ફાબેટ A to Z માં પણ એબેક્સ, A for એબેક્સ વિશે માહિતી મેળવી ચૂક્યા. શોર્ટમાં જે પણ માહિતી મેળવી લઈએ તો A for એબેક્સ, એબેક્સ ની શોધ આશરે 5000 વર્ષ પહેલા ચીનમાં થઈ હતી. એબેક્સ ની શોધ છે એ આશરે 5000 વર્ષ પહેલા ચીનમાં થઈ હતી. અને એબેક્સ ને ગુજરાતીમાં કહીએ તો મણકા ઘોડી છે, કે જેમાં તારની મદદથી અલગ અલગ મણકા લગાવેલા હોય. મણકા લગાવેલા હોય એનો ઉપયોગ તો કે ગણતરી કરવા માટે થાય. મણકાને ઉપર નીચે કલર વાઇઝ છે એ ગોઠવીને એનાથી સરળતાથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકે છે ખૂબ જ ઝડપથી. ત્યારબાદ આવ્યું નેપિયર બોન્સ 1614. જોન નેપિયર નામના ગણિત શાસ્ત્રીએ નેપિયર બોન્સ ની રચના કરી. નેપિયર બોન્સ થી ગણતરી કેવી રીતે કરવી એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી ચૂક્યા છીએ કે નેપિયર બોન્સ છે એ લાકડા, સોરી, એ હાડકાની પટ્ટીઓ, હાડકા જે મૃત પ્રાણીઓ હોય એની હાડકા કાપીને એમાંથી પટ્ટીઓ બનાવતા અને એની અંદર ગણતરી લખતા. ત્યારબાદ બે પટ્ટીઓ બાજુ બાજુમાં રાખીને ગણતરી કરી શકાતી, જેના વિશેનો વિડીયો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા કે કેવી રીતે ગણતરી થતી. લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં જ્યારે જોન નેપિયર વિશે આપણે માહિતી મેળવી ત્યારે મેં તમને ગુણાકાર કરીને પણ બતાવ્યો હતો કે નેપિયર બોન્સની મદદથી આજે પણ તમે સરળતાથી ગુણાકાર કરી શકો. તો આજે નેપિયર બોન્સ છે 1614 બનાવવામાં આવ્યો. વિચારવાથી ઘણા વર્ષો પહેલા સરળતાથી ગણતરી કરી શકતા, આપણે હજી ઘણીવાર લાંબા કે મોટા આંકડાની ગણતરી હોય તો પણ આપણે ભૂલ કરીએ છીએ. નેપિયર બોન્સ થી તમે ગણતરી કરો, સરળતાથી ગણતરી કરી શકાય. ત્યારબાદ છે સ્લાઇડ રૂલ. સ્લાઇડ રૂલ 1620 માં વિલિયમ ઓટ્રિડ નામના વ્યક્તિએ સ્લાઇડ રૂલ ની શોધ કરી. સ્લાઇડ રૂલ ની અંદર બે પટ્ટીઓ રાખવામાં આવતી, લાકડાની પટ્ટીઓ, એક પટ્ટી ઉપર બીજી પટ્ટી સરકાવીને ગણતરી કરી શકાતી હતી. આની મદદથી સરળતાથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકાતા હતા. હવે જ્યારે સ્લાઇડ રૂલ છે એનો ઉપયોગ વૈજ્ઞાનિકોએ અને ગણિત શાસ્ત્રીઓએ આશરે 300 વર્ષ સુધી કરી, જ્યાં સુધી ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટરની શોધ ના થઈ ત્યાં સુધી ગણિત શાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો આની યુઝ કરતા રહ્યા. સોરી. ત્યારબાદ છે પાસ્કલાઇન. પાસ્કલાઇન, બ્લેઝ પાસ્કલ નામના વ્યક્તિએ પાસ્કલાઇન ની શોધ કરી 1642 માં. 1642 માં બ્લેઝ પાસ્કલે પાસ્કલાઇન ની શોધ કરી. ત્યારબાદ મલ્ટીપ્લાયર વ્હીલ. મલ્ટીપ્લાયર વ્હીલ 1674. ગોટફ્રીડ લિમ્બનીઝ નામના વ્યક્તિએ મલ્ટીપ્લાયર વ્હીલ ની રચના કરી. મલ્ટીપ્લાયર વ્હીલ માં શું હતું? તો કે મલ્ટીપ્લાયર વ્હીલ ની અંદર અલગ અલગ પ્રકારના વ્હીલ હતા, એ વ્હીલ ફેરવીને એના મદદથી ગુણાકાર કરવામાં આવતા. ગોટફ્રીડ લિમ્બનીઝ નામના વ્યક્તિએ 1674 માં મલ્ટીપ્લાયર વ્હીલની રચના કરી. ત્યારબાદ એનાલિટિક એન્જિન. ત્યારબાદ શું આવ્યું? એનાલિટિક એન્જિન. એનાલિટિક એન્જિન ની રચના કોણે કરી? યસ, કોણે કરી? રિપીટ કરો. એનાલિટિક એન્જિન, યસ, ચાર્લ્સ બેબેજ એનાલિટિક એન્જિન ની રચના કરી. ક્યારે? 1834 માં. ચાર્લ્સ બેબેજે 1834 માં એનાલિટિક એન્જિન ની રચના કરી. એનાલિટિક એન્જિન ની રચના કરી.
હવે જ્યારે આપણે એનાલિટિક એન્જિન વિશે માહિતી મેળવી ત્યારે આપણે ઘણી બધી વાત કરી હતી કે એને શું કામ એનાલિટિક એન્જિન બનાવ્યું, એની પહેલા એને શું બનાવ્યું હતું, અને એને એનાલિટિક એન્જિન નું કામ જે અધૂરું રહી ગયું હતું, જે એનાલિટિક એન્જિન બનાવવાનું કામ હતું એ અધૂરું રહી ગયું હતું. શું કામ? તો કે ફાઇનાન્શિયલ પોઝિશન નહોતી, એની પાસે પૂરતું ભંડોળ હોતું નહીં, જેથી એનું કામ અટકી ગયું. એને બ્રિટિશ સરકાર પાસે ભંડોળ માટેની માંગણી પણ કરી, પણ બ્રિટિશ સરકારે એમને રૂપિયા આપવાની ના પાડી દીધી, પૈસા આપવાની ના પાડી દીધી, જેથી એનું કામ અધૂરું રહી ગયું. બરોબર, એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ છે પંચ્ડ કાર્ડ. પંચ્ડ કાર્ડ 1890 માં હરમાન હોલોરિથ નામના વ્યક્તિએ પંચકાર્ડની શોધ કરી. પંચકાર્ડની અંદર એક કડક કાગળની અંદર તીના પાડીને, એટલે કે અલગ અલગ જગ્યાએ ડોટ્સ કરીને પંચકાર્ડને ઇનપુટ આપવામાં આવતું, અને જેના મદદથી આઉટપુટ આપણને મળતું. તો પંચકાર્ડ વિશે બધાને માહિતી મેળવી ગઈ. હવે આપણે વાત કરીએ પ્રથમ પેઢીના કમ્પ્યુટર, ઈસવીસન 1940 થી 1950. હવે 1920 ની અંદર વેક્યુમ ટ્યુબ ની શોધ થઈ. ઈસવીસન 1920 ની અંદર વેક્યુમ ટ્યુબ ની શોધ કરવામાં આવી. હવે જ્યારે વેક્યુમ ટ્યુબ ની શોધ થઈ ત્યારબાદ જેપી એક્ટ અને જોન મોકલી, આ બંને વ્યક્તિઓએ વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ કરીને ENIAC બનાવવાની શરૂઆત કરી. સેન્ટેન્સ રિપીટ કરું છું. ઈસવીસન 1920 ની અંદર વેક્યુમ ટ્યુબ ની શોધ થઈ. ત્યારબાદ જેપી એક્ટ અને જોન મોકલી નામના બે વ્યક્તિઓ એને શું કર્યું, 1945 ની અંદર ENIAC બનાવ્યું. હવે ENIAC છે એ પ્રથમ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટર યુગનો પાયો કહેવાય. બરોબર, કમ્પ્યુટર યુગનો પાયો, કે ત્યારથી ધીમે ધીમે કમ્પ્યુટર બનવાની શરૂઆત થઈ, કે હવે એવું કહી શકાય કે ધીમે ધીમે આમાં કંઈક વધારે પડતી પ્રગતિ થશે. ENIAC બનાવ્યું. હવે ENIAC બનાવ્યું, ENIAC ની અંદર આશરે અઢાર હજાર જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. હવે આટલી બધી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હોય તો સ્વાભાવિક છે કે વીજળીનો વપરાશ પણ વધારે થાય. તો 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હોય તો વીજળીનો વપરાશ પણ વધારે થતો હતો. વધારે વીજળીનો વપરાશ થતો હતો પણ સાથે સાથે શું થતું હતું, તો કે ગરમી ઉત્પન્ન થતી હતી ખૂબ જ મોટી માત્રામાં. હવે 18,000 વેક્યુમ ટ્યુબ હોય, તમે આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ લીધું હતું કે જો તમે માત્ર ને માત્ર અમુક હજારની ટ્યુબલાઇટ્સ લાઇનમાં ગોઠવો તો પણ તમારે ખૂબ મોટી માત્રામાં વીજળી તો જોઈએ, સાથે જગ્યા પણ જોઈએ, ખૂબ મોટી માત્રામાં જગ્યા જોઈએ. તો હવે એવી જ રીતે જ્યારે 18,000 વેક્યુમ ટ્યુબ હોય તો ખૂબ જ મોટી માત્રામાં જગ્યાની જરૂર પડતી. 18,000 વેક્યુમ ટ્યુબ હોય એટલી બધી વેક્યુમ ટ્યુબને સમાડવા માટે ખૂબ વિશાળ જગ્યા જોતી, જેથી એવું કહી શકાય કે ENIAC છે એ ખૂબ મોટા ઓરડા જેટલી જગ્યા રોકતું હતું. હવે એટલી બધી વેક્યુમ ટ્યુબ હતી, એ બધું વર્કઆઉટ કરતું. ENIAC ની અંદર સિમ્પલ ગણતરી, એટલે કે સાદી ગણતરી થઈ શકતી હતી. અને એ વેક્યુમ ટ્યુબની મદદથી જ્યારે ENIAC બન્યું ત્યારે થોડીક અમથી ઝડપ વધી, ગણતરી કરવાની ઝડપ વધી. હવે ENIAC ની અંદર આશરે 5000 જેટલા સરવાળા અને 500 જેટલા ગુણાકાર, પણ એ ગુણાકાર ક્યાં, બે રકમના ગુણાકાર સરળતાથી કરી શકાતા હતા. તો આ હતા પ્રથમ પેઢીની કમ્પ્યુટર વિશેની માહિતી. ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટર, તો કે ઈસવીસન 1955 થી 1960. આ કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનો ફોટોગ્રાફ તમને બતાવેલો હતો કે કેવી રીતે ટ્રાન્ઝિસ્ટર નું આકાર હોય. એક અત્યારે ટ્રાન્ઝિસ્ટર નો ફોટો તમને બતાવી દઉં કે આવી રીતે ટ્રાન્ઝિસ્ટર લંબચોરસ આકારમાં હોય, નીચે અલગ અલગ ત્રણ પિન આપેલી હોય એમની, અને ઉપર એક હુક આપેલું હોય કે જેના દ્વારા ટ્રાન્ઝિસ્ટર ને અટેચ કરવામાં આવે. તો આ ટ્રાન્ઝિસ્ટર નો બેઝિક ફોટોગ્રાફ હતો. ટ્રાન્ઝિસ્ટર આવી રીતે વર્ક કરે. હવે આ ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ સાઈઝમાં જોવા મળે છે, અલગ અલગ સાઈઝમાં અને અલગ અલગ કેપેસિટીમાં જોવા મળે છે. ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ સાઈઝ અને અલગ અલગ કેપેસિટીમાં જોવા મળે છે. 1948 માં વિલિયમ
છે અને તે માનવ મગજની જેમ જ કામ કરે છે। આપણે જેવી રીતે કામ કરીએ છીએ એવી જ રીતે હા કમ્પ્યુટર વિચારી શકતું નથી, બાકી બધું જ કામ કરી શકે છે। આ કમ્પ્યુટર છે ચોથી પેઢીના, એને પીસી એટલે કે પર્સનલ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે। પીસી ની અંદર સૂચનાઓનો સમૂહ એટલે કે કોઈ પણ એક પ્રોગ્રામ ની જરૂર હોય, જે તમે પ્રોગ્રામ ને એક સાથે ઇન્સર્ટ સૂચનાઓ આપી દો તો એ એની રીતે કામ કર્યા કરે છે। એટલે કે આપણે વાત કરી માનવ મગજની જેમ, એટલે કે એની સમકક્ષ એની સિમિલર એ કામ કરી શકે છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ પાંચમી પેઢીના કમ્પ્યુટર, પાંચમી પેઢીના કમ્પ્યુટર્સ કે આજે જ્ઞાન આધારિત પદ્ધતિ અને કૃત્રિમ બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ, જ્ઞાન આધારિત પદ્ધતિ અને કૃત્રિમ બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને કમ્પ્યુટર બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। એમાં થોડા ઘણા અંશે આપણે સફળતા પણ મેળવી ચૂક્યા છીએ। લખી આપણે જે લખીએ, આપણે જે બોલીએ તે કમ્પ્યુટર વાંચી શકે અને સમજી શકે, આપણે જે લખીએ ને બોલીએ તે કમ્પ્યુટર વાંચી શકે અને સમજી શકે અને જરૂર મુજબ પ્રોગ્રામમાં ફેરફાર પણ કરી શકે, જરૂર મુજબ પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે એ પાંચમી પેઢીના કમ્પ્યુટર। તો કે અત્યારે બધાને ખબર છે કે મોબાઈલ ની અંદર એલેક્સા નામની એપ્લિકેશન છે કે જેના દ્વારા તમે કમ્પ્યુટરને સૂચના એટલે કે તમે મોબાઈલને કંઈક સૂચના આપી શકો। પાંચમી પેઢીના કમ્પ્યુટરની અંદર આપણે જે વાત કરીએ છીએ એલેક્સા, બધાના મોબાઈલની અંદર એલેક્સા નામની એપ્લિકેશન હશે। ઘણા બધા મોબાઈલમાં બાય ડિફોલ્ટ આવે જ છે કે તમે પ્રેસ કરો ને તમે કાંઈ પણ બોલો તો એ તમારા બોલેલા શબ્દને આધારિત એ સર્ચ કરીને તમને આપશે। એક્ઝામ્પલ તરીકે તમારે એવું કહેવું પડે કે મેક અ કોલ, એટલે કે મારે કોલ લગાવવો છે અને તમે જે વ્યક્તિનું નામ મોબાઈલમાં સેવ કરેલું હોય એ વ્યક્તિનું તમે નામ બોલશો એટલે તરત એમને કોલ લાગી જશે। એવી જ રીતે ગૂગલની પણ સર્વિસ આવે છે, ગૂગલની જે સર્વિસ છે બધાના મોબાઈલમાં અવેલેબલ હોય જ છે, બરોબર। તમારે હોમ મેનુ છે એકદમ પ્રેસ કરી રાખવાનું અને તમે કાંઈ પણ બોલો તો એ પ્રમાણે તમને સર્ચ કરીને આપશે। તો આ બધી વસ્તુ પાંચમી પેઢીના કમ્પ્યુટરની અંદર સમાવેશ થાય છે। હજી આમાં ઘણો બધો બીજો પણ સુધારો વધારો આવશે, બીજા નવા કેટલા બધા ફીચર્સ આવશે જે આપણે જે લખીએ બોલીએ જે કમ્પ્યુટર સમજી શકે અને જરૂર મુજબ કમ્પ્યુટર પોતાના પ્રોગ્રામમાં સુધારા વધારા પણ કરી શકે। આ માટે ચિપ પર લાખોની સંખ્યામાં ચિપ માઇક્રોપ્રોસેસર છે એની જે ચિપ છે એની અંદર લાખોની સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર લગાવવામાં આવશે। જે ટ્રાન્ઝિસ્ટર છે બરોબર એ પણ લાખોની સંખ્યામાં, વિચારો આપણે પહેલી પેઢીમાં જ્યારે વેક્યુમ ટ્યુબ હતી ત્યારબાદ શું આવ્યું, પહેલી પેઢી બાદ ટ્રાન્ઝિસ્ટર ત્યારબાદ ચિપ માઇક્રોપ્રોસેસર ચિપ, આમ લાખોની અને હજારોની સંખ્યામાં ધીમે ધીમે થતું ગયું, કામ કરવાની ઝડપમાં ખૂબ જ વધારો થતો ગયો। તો એના માટેનો જે શબ્દ છે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, આની મદદથી ધીમે ધીમે આપણે આગળ વધતા રહેશું। ચાલો આજના લેક્ચર માટું, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્યુટરના અલગ અલગ પ્રકાર વિશે માહિતી મેળવશું। થેન્ક યુ।